બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની આગેવાનીમાં ગાંધીનગરથી નીકળેલી સાયકલ યાત્રાનું અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે સમાપન થશે. સાયકલિસ્ટ જીત ત્રિવેદીએ આંખે પાટા બાંધીને સાયકલ ચલાવી નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ. મહેસાણામાં આશા પટેલે ડેપ્યુટી સીએમને લખ્યો પત્ર. ઊંઝાના એમએલએ છે આશા પટેલ. સાબરમતીના પાણીથી તળાવ ભરવાની રજૂઆત કરી. ધરોઈ ડેમ ઓવરફ્લો થતા પાણી આપવાની રજૂઆત. ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર તેમના પૈતૃક ગામ માણસાની મુલાકાત લીધી. માણસામાં તેમના કુળદેવી બહુચર માતાજીના દર્શન કર્યા. બહુચર માતાજીના મંદિરે સહપરિવાર જઈ અમિત શાહે કરી પૂજા અર્ચના. અમિત શાહનો પરિવાર સાથે માતાજીની આરતી પણ ઉતારી. દર વર્ષે નવરાત્રીના બીજા નોરતે અમિત શાહ કુળદેવીના કરે છે દર્શન. પીએમ મોદી 2 ઓક્ટોબરના રોજ અમદાવાદ આવશે. ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધી આશ્રમની લેશે મુલાકાત. ગાંધી જયંતિના દિવસે રિવરફ્રન્ટ પર 20,000 સરપંચોનું યોજાશે સંમેલન, જેમાં 10,000 ગુજરાતના અને 10,000 અન્ય રાજ્યના સરપંચો પણ હાજરી આપશે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીના મામલે આજે હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો. હાઈકોર્ટે કોંગ્રેસે કરેલી અરજી પર સ્પીકર નિશ્ચિત સમયમર્યાદામાં નિર્ણય લે તેવો આદેશ કરી અરજીનો નિકાલ કર્યો. સુરત જિલ્લા કીમ નજીક આવેલ જીઆઈડીસી વિસ્તારના 200 થી 300 કામદારો આવ્યા રસ્તા પર. છેલ્લા ઘણા દિવસોથી રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી રસ્તો બંધ કરી અને આવ્યા રસ્તા પર. રસ્તો ખરાબ હોવાના કારણે અનેકવાર બાઇક સાયકલ સ્લીપ ખાઈ જવાની ઘટનાઓ પણ બને છે. અમદાવાદ મુંબઈ વચ્ચે ફ્લાઇટ સેવાને 5 મહિના સુધી અસર થશે. મુંબઈ એરપોર્ટનો રનવે 1 નવેમ્બરથી 31 માર્ચ સુધી રહેશે બંધ. કેટલીક ફ્લાઇટ રદ થઈ શકે છે તો કેટલીક ફ્લાઇટનો સમય બદલાઈ શકે છે. મચ્છરોનું બ્રીડિંગ રોકવા રોજ 1,000 સ્થળે તપાસ કરવા માટે આવતી હોવા છતાં 7 દિવસમાં ડેન્ગ્યુના 395 કેસ નોંધાયા. સપ્ટેમ્બરના 28 દિવસમાં ડેન્ગ્યુના કુલ 811, જ્યારે ટાઇફોઇડના 703 કેસ નોંધાયા. પશ્ચિમ ઝોનમાં આવતા ડહોળા પાણીની સમસ્યાને ઉકેલવાના પ્રયાસમાં 3 દિવસથી પાણી બંધ. આજથી આખા દેશમાં બનશે એક જેવા ગાડીના લાયસન્સ અને આરસી બુક. માઇક્રોચીપ અને ક્યુઆર કોડવાળા નવા કાર્ડ માટે ઓનલાઈન કરી શકાશે અપડેટ. રાજકોટમાં મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ થયું. 31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જિલ્લાના 11 યાર્ડમાં રજીસ્ટ્રેશન થશે. 1 નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ થઈ ચૂકી છે અને મગફળીની ખરીદી 90 દિવસ સુધી ચાલશે. 1.20 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો લક્ષ્ય. 582 ગામમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન. રાજકોટ જામનગર સહિત રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ. નેટ કનેક્ટિવિટી ન હોવાથી ખેડૂતો પરેશાન. રાજકોટમાં 14 કલાક લાઇનમાં ઉભા રહ્યા ખેડૂતો. તો ગીર સોમનાથમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઈ. જોકે સર્વર બંધ થતાં ખેડૂતોના નારાજગી જોવા મળી હતી. ઘણા ગામોમાં ગ્રામ પંચાયત બહાર લાગી લાંબી કતારો. લગભગ 50% મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ. વધુ વરસાદ પડે તો 100% પાક નિષ્ફળ જવાની ભીતિ. રાજકોટમાં ખેડૂતો પરેશાન થઈ ગયા, જેનું કારણ હતું ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે શરૂ થયેલું રજીસ્ટ્રેશન. ખેડૂતો 14 કલાકથી પણ લાઇનમાં ઉભા રહ્યા, પરંતુ રજીસ્ટ્રેશન સ્થળે પીવાના પાણી કે પંખા સહિતની સુવિધાનો અભાવ હતો, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. પહેલા ભારે વરસાદે ખેડૂતોને હેરાન કર્યા, હવે મગફળીના રજીસ્ટ્રેશનમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો. જામનગરમાં ખેડૂતોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો. સમયસર રજીસ્ટ્રેશન ન થતાં ખેડૂતોમાં ભારે રોષ. આ તરફ જૂનાગઢના ખેડૂતોની સ્થિતિ કફોડી બની. યાર્ડમાં રજીસ્ટ્રેશનની કોઈ સુવિધા ના હોવાના કારણે જૂનાગઢના ખેડૂતો રોષે ભરાયા. અધિકારીઓ દ્વારા કોઈ વ્યવસ્થા ના કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલી વધી. અરવલ્લીમાં ખેડૂતનો આપઘાત. અતિવૃષ્ટિના કારણે કર્યો આપઘાત. મોડાસાના દધાલિયા ઉમેદપુર ગામના ખેડૂતોએ આપઘાત કર્યો. જયંતિભાઈ પટેલ નામના ખેડૂતનો ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. 3 વીઘા જમીનમાં કપાસ મગફળીનું વાવેતર નિષ્ફળ જવાથી ભર્યું પગલું. અરવલ્લીમાં દિવાલ ધરાશાયી થતા બાળકનું મોત. 4 લોકો કાટમાળમાં દબાયા. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યા. ભારે વરસાદથી મકાનની દિવાલ ધરાશાયી થઈ. ખુશ્કીના લાલપુરમાં દિવાલ ધરાશાયીની ઘટના. પોરબંદરના સોઢાણા ગામ નજીક કાર પાણીમાં તણાવાનો મામલો સામે આવ્યો. કારમાં સવાર 3 લોકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો. જાણીતા શિવમ ક્લાસીસના સંચાલક વીરેન મજીઠિયાનો મળ્યો મૃતદેહ. ફાયર બ્રિગેડ સહિતની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો. હજુ 2 લોકોને શોધવા તજવીજ હાથ ધરાઈ. જૂનાગઢ શહેરની ફરસાણની દુકાનમાં લાગી આગ. જયશ્રી રોડની આકાશ ફરસાણમાં લાગી આગ. ફાયર બ્રિગેડ પહોંચી ઘટનાસ્થળે આગ પર મેળવ્યો કાબૂ. કોઈ જાનહાની નહીં.
બનાસકાંઠાના ડીસાના માલગઢ ગામે મકાન ધરાશાયી. મકાનમાં રહેતા માતા પુત્ર દટાયા. સ્થાનિકોએ દટાયેલ લોકોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા. જૂનાગઢમાં દીપડાના વધતા જતા હુમલાને લઈ વિસાવદરના ધારાસભ્ય હર્ષ ત્રિવડિયાએ વન વિભાગના અધિકારીઓનો લીધો ઉદરો. ખેડૂતોની હુમલાના કારણે દયનીય સ્થિતિ. તો નીલગાય, ભૂંડ અને દીપડાના અસહ્ય ત્રાસ છતાં સરકારના પેટનું પાણી ન હાલતું હોવાના આરોપ. આણંદના ખડોલ ગામમાં અંબાજી અકસ્માતમાં મૃતકોના શોકમાં આખું ગામ જાણે હિબકે ચડ્યું હતું. અંબાજી અકસ્માતમાં કુલ 21ના મોત થયા છે, જ્યારે 55 લોકો હજુ પણ લઈ રહ્યા છે સારવાર. આણંદના ખડોલમાં સામૂહિક સ્મશાન યાત્રા નીકળી. સ્મશાન યાત્રા પહેલા આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી. અમિત ચાવડા, સાંસદ નીતિશ પટેલ, કલેક્ટર દિલીપ રાણા અને એસપી મકરંદ ચૌહાણે પાઠવી શ્રદ્ધાંજલિ. અંબાજીમાં અકસ્માતનો મામલો. મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય. રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી. અંકલેશ્વર ઉટિયાદરા ગામે થયેલા ટ્રિપલ મર્ડર અને લૂંટના કેસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ડોગ સ્ક્વોડની મદદથી ગુનો ઉકેલી નાખ્યો અને 5 આરોપીઓની ધરપકડ કરી. ગુનાના સૂત્રધારે તેના સાગરીતોને માતાજીની કસમ આપી લૂંટના ગુનાને પાર પાડ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું. ભાવનગરમાં એક યુવકને પોલીસ સ્ટેશન સામે જ ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મૃતક યુવકની બહેનના સામાજિક ઝઘડાના કારણે બન્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે 2 વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવામાં પોલીસ લાગી. અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો. ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. તો મૃતદેહ પર ઇજાના કોઈ નિશાન મળ્યા ન હતા. મૃતક યુવકની ઓળખ કરવામાં પોલીસ હાલ કામે લાગી. વલસાડ પોલીસે 2.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. દારૂને ઇનોવા કારની છતમાં સંતાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. પોલીસે જપ્ત કરેલો દારૂ દમણથી સુરત લઈ જવાતો હતો. પંચમહાલના હાલોલમાં શ્રીલંકા પાકિસ્તાન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો મારતા 2 લોકોની પોલીસે ધરપકડ કરી. પોલીસે 19 મોબાઈલ ફોન અને ટીવી સહિત 1.86 લાખનો મુદ્દા માલ કબજે લીધો. પોલીસની રેડ દરમિયાન 2 આરોપીઓ નાસી છૂટ્યા. તો ટીવીમાં મેચ જોઈ મોબાઈલ વડે રહેણાંક મકાનમાં રમાતો હતો સટ્ટો. વિરમગામ તાલુકાના ધાખા ગામમાં UGVCL ની ઘોર બેદરકારી સામે આવી. ધાખા ગામમાં વીજપોલ ધરાશાયી થવાના આરે ઉભા છે, પરંતુ UGVCL દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. જાણે UGVCL કોઈ અકસ્માતની ઘટનાની રાહ જોઈને બેસેલું હોય તેવું લાગે છે.